બ્રિટનના પ્રધાનમંત્રી છે ઋષિ સુનક, એક હિન્દુ છે. એની સાથે આવતા વર્ષે યુએસએની અંદર પણ પ્રેસિડેન્ટના ઇલેક્શન આવી રહ્યા છે અને એની અંદર એક ઉમેદવાર ઉભા રહ્યા છે જે પણ હિન્દુ છે, અને એમની ચર્ચા ખૂબ જ થઈ રહી છે. એટલા માટે એક એવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું ખરેખર હવે અમેરિકાની અંદર પણ હિન્દુ રાષ્ટ્રપતિ આપણને જોવા મળશે કે નહીં. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું મહેશ રાજગોર. બ્રિટનની અંદર અત્યારે જે પ્રધાનમંત્રી છે ઋષિ સુનક, એ પોતે હિન્દુ છે. ભલે આમ તે બ્રિટિશર છે, ઇન્ડિયન નથી, પણ ઇન્ડિયન ડિસેન્ટના છે, એટલે કે એમના જે પૂર્વજો હતા એ ઇન્ડિયાના હતા. એવા જ એક ઉમેદવાર અત્યારે ચર્ચામાં છે જે યુએસએના રાષ્ટ્રપતિ ઇલેક્શન છે એની માટે ઉભા રહ્યા છે. એમનું નામ છે વિવેક રામાસ્વામી. કોણ છે આ વિવેક રામાસ્વામી જે અત્યારે ખૂબ ચર્ચામાં છે? વિવેક રામાસ્વામીના જે માતા પિતા છે એ મૂળ ભારતીય છે, તમિલ મૂળના છે. એની સાથે એમના જે પત્ની છે અપૂર્વ રામાસ્વામી, એમની અટક જે છે તિવારી હતી અને અત્યારે જે છે અપૂર્વ રામાસ્વામી તરીકે ઓળખાય છે. વિવેક રામાસ્વામીની વાત કરી તો વિવેક રામાસ્વામી એક એન્ટરપ્રેન્યોર હતા. એના પછી એમણે બુક લખવાની શરૂઆત કરી અને બુક લખી એના પછી એમણે નક્કી કર્યું કે હવે એ પોલિટિક્સમાં આવશે. પોલિટિક્સમાં એ રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર તરીકે અત્યારે ઊભા છે, પોતાના કેન્ડિડેચર જે છે એનો પ્રચાર કરી રહ્યા છે. અત્યારે ડોનેશનની પણ એમણે ઉઘરાવવાની શરૂઆત કરી દીધી છે. તમને હું જણાવી દઉં કે જે અમેરિકાની અંદર પ્રેસિડેન્ટના ઇલેક્શન થાય છે એની પદ્ધતિ આખી અલગ હોય છે. જે મુખ્ય પાર્ટીઓ હોય છે, પાર્ટીઓની અંદર અલગ અલગ કેન્ડિડેટ ઊભા થાય, એના પછી બધા પોતાની સ્પીચ આપે, ડિબેટ આપે, ડોનેશન લે અને તમામ પછી છેલ્લે દરેક પાર્ટી પોતાનો એક પ્રેસિડેન્ટ માટેનો જે છે કેન્ડિડેટ ઊભો કરે છે. એમના જે ટક્કર છે એ સીધે સીધી ટક્કર રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ સાથે છે. પરંતુ અત્યારે પોતે ખૂબ ચર્ચામાં છે કારણ કે એમના જે વિઝન છે એ વિઝન આખું બીજા કેન્ડિડેટ કરતાં અલગ છે. વિવેક રામાસ્વામીની વાત કરીએ તો પોતે પોતાની જાતને એક પ્રાઉડ હિન્દુ ગણાવે છે, એમને હિન્દુઇઝમ ઉપર ભરોસો છે. એની સાથે એ ક્રિશ્ચિયનો સાથે સમાનતા જણાવે છે હિન્દુ ધર્મની અંદર. એમનું કહેવું છે કે જે અબ્રાહમિક રિલિજન છે એની અંદર જેમ એક ગોડની એટલે કે એક જ ભગવાનની વ્યાખ્યા કરવામાં આવી છે, એવી રીતે હિન્દુ ધર્મ પણ આની અંદર માને છે. ક્રિશ્ચિયનોને લુભાવવા માટે થઈને એમનું એવું પણ કહેવું છે કે પોતે એટલા વધારે ક્રિશ્ચિયન છે, એમણે બાઇબલ એટલી વાંચી છે જે કદાચ કોઈ બીજા ક્રિશ્ચિયને નહીં વાંચી હોય, પરંતુ પોતાની જાતની એ હિન્દુ આઈડેન્ટિટી પણ એવો જાળવી રાખવા માંગે છે. વિવેક રામાસ્વામીની વાત કરીએ તો એમણે એક કંપનીની શરૂઆત કરી હતી. એની પહેલાં પોતે અલગ અલગ જગ્યાએ કામ કરતા હતા, પણ એન્ટરપ્રેન્યોર તરીકે કંપનીની શરૂઆત કરી જે બાયોટેકનોલોજીની અંદર કામ કરતી હતી. ત્યારબાદ જ્યારે એનું વેલ્યુએશન એક સમય એવો આવ્યો કે જ્યારે $1 billion ટચ થઈ ગયો હતો, એટલા માટે એ બિલિયનિયર પણ બન્યા હતા. અને under 40 ટોપ બિલિયનર્સના લિસ્ટની અંદર પણ વિવેક રામાસ્વામી આવી ગયા છે. રોવિટાસ નામની જે કંપની હતી એનાથી એમણે પોતાનું કરિયર જે છે એનો ગ્રોથ મેળવ્યો. એના પછી પોતે બુક લખવાની શરૂઆત કરી. એમની જે બુક લોન્ચ થઈ એના પછી પોતે વધારે પોલિટિકલ સર્કલમાં આવ્યા. એમની જે બે બુકો છે બહુ જ ફેમસ છે, એકનું નામ છે વોક અને બીજાનું નામ છે નેશન ઓફ વિક્ટિમ્સ. વિવેક રામાસ્વામીની આઈડિયોલોજી વિશે અમુક જાણકારો એવું માને છે કે પોતે રાઇટ વિંગર છે. જેમ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની વાત કરતા હતા, મેક અમેરિકા ગ્રેટ અગેન આ નારો એમણે આપ્યો હતો, એની સાથે તમને એક નારો બહુ યાદ હશે, અબ કી બાર ટ્રમ્પ સરકાર. એવી રીતે એ જ પદચિહ્નો ઉપર વિવેક રામાસ્વામી આગળ વધી રહ્યા છે. પોતાનું માનવું છે કે LGBTQ કમ્યુનિટી છે એમને પોતે માન્યતા નથી આપતા. એમનું કહેવું છે કે અહીંયા બે જેન્ડર છે, મેલ અને ફિમેલ. એની સાથે જ્યારે ઇન્ડો ચાઇનાની વાત કરીએ તો ઇન્ડિયાના સપોર્ટમાં છે. એમનું કહેવું છે કે આપણે ઇન્ડિયા જોડે સંબંધો સારા કરવા જોઈએ અને ચાઇના જોડે આપણા સંબંધો ખતમ કરવા જોઈએ. એમની સાથે એમનું એવું પણ માનવું છે કે જે અત્યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, આ રશિયા યુક્રેનના યુદ્ધના બદલાની અંદર જે યુક્રેન છે એની અંદર આપણું જે ફંડિંગ છે એને રોકી દેવું જોઈએ, એ યુક્રેનને નાટોમાંથી બહાર કરવું જોઈએ અને રશિયાને સોંપી દેવું જોઈએ. એના બદલામાં રશિયા પોતાના તમામ સંબંધો ચીન જોડેથી તોડી નાખે. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે ચીનના દૂર વિરોધી છે વિવેક રામાસ્વામી. પરંતુ આ તો ખાલી હજુ કેન્ડિડેચર છે, વાર છે ઘણી, કારણ કે 2024માં ઇલેક્શન થવાના છે. વિવેક રામાસ્વામીએ અલગ અલગ લેવલ્સમાંથી જવું પડશે અને જો એ રિપબ્લિકનના કેન્ડિડેટ જાહેર થાય છે ફાઇનલ કેન્ડિડેટ, એના પછી પણ એમણે જો છે સામેની પાર્ટી જે ડેમોક્રેટ્સ છે એમની સાથે ઇલેક્શન લડવું પડશે અને એની અંદર જો એ જીતે છે તો જ જે છે તેઓ યુએસના રાષ્ટ્રપતિ બની શકે છે. આ સફર એમની માટે ખૂબ અઘરી છે, પરંતુ અત્યારે એમણે એમની ડિબેટ્સ અને એમની સ્પીચને લઈને એક વાતાવરણ ઊભું કર્યું છે અને જેનાથી અમેરિકાના લોકોના ધ્યાનમાં આવી રહ્યું છે કે કોઈ છે વિવેક રામાસ્વામી જે ખરેખર ખૂબ સારી સ્પીચ આપે છે, પોતાની અલગ વાત રાખે છે, પોતાનું એક અલગ વિઝન છે. પણ હવે અમેરિકન્સને આ વિઝન કેટલું ગમે છે, શું ખરેખર યુએસએની અંદર પણ કોઈ પ્રથમ હિન્દુ રાષ્ટ્રપતિ મળે છે કે નહીં, એ તો ભવિષ્યમાં જ આપણને જોવા મળશે. આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હું તમને મળતો રહીશ આવી જ રીતે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ઉપર.